નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 આપણો નવો પાઠ સત્યાગ્રહાશ્રમ, બરાબર. હવે સત્યાગ્રહાશ્રમમાં આપણે વાત કરવાની છે સત્યની, અહિંસાની, મતલબમાં કે મહાત્મા ગાંધીજીની, બરાબર. પણ એ પહેલાંની વાત કરીએ તો આપણે આગળના લેક્ચરમાં મિત્રો જે આપણું ત્રીજું કાવ્ય હતું એનું આપણે વ્યવસ્થિત બધી રીતે ઓછા સમયમાં વધારે શીખવાની કોશિશ કરી હતી. મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર એટલે કે આપણું ગૃહાશ્રમ, મતલબમાં સત્યાગૃહાશ્રમ, બરાબર, અને જે ધોરણ 12નો ચોથો પાઠ એનો પહેલો પાઠ છે એનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, લેખક છે તો સામાન્ય રીતે ગાંધીજીની વાતો છે, ગાંધીજીના રસ્તા ઉપર ચાલવાની વાતો છે. અને એવું કહેવામાં આવે કે ગાંધીજીના રસ્તા ઉપર ચાલે તો લગભગ ક્યારેય તકલીફ પડે નહીં. તો અહીંયા આપણા જે રાષ્ટ્રપિતા એટલે કે આપણે અહીંથી નજીક પોરબંદર 60 કિલોમીટર થાય, બરાબર, તેમ છતાં પણ મિત્રો આપણે એને ઓળખી નથી શકતા. એ આપણી મોટામાં મોટી એક સમાજની દૃષ્ટિએ અને માણસની દૃષ્ટિએ મોટામાં મોટી ખામી એ ગણવામાં આવે છે. પણ મિત્રો, એમણે જે રીતનું જીવન જીવ્યું છે, બરાબર, જે રીતે એમણે સત્યના રસ્તા ઉપર ચાલી અહિંસાનો માર્ગ પકડી અને એમણે જે યોગદાન આપણા દેશને આઝાદ કરાવવામાં આપેલું છે, કારણ કે વકીલાત કરેલો, ઇંગ્લેન્ડ જઈ ભણેલો અને ત્યાં જતાની સાથે જ અહીંયા જે કાળા અને ગોરાનો જે ભેદભાવ હતો આફ્રિકામાં, તો એને પૂર્ણ કરનારો વ્યક્તિ એટલે કોણ? તો કે મહાત્મા ગાંધી. કે ખાલી લાકડીના ટેકે ટેકે જઈ અને શું કર્યો? તો કે આપણા દેશને આઝાદ કરી દીધો. એવા મહાત્મા ગાંધીજીના વિચારો છે એની વાત પણ આપણે આ પાઠમાં કરવાની રહેશે. પણ એથી મહત્ત્વની વાત કે આ જે પાઠ છે આત્મકથા અંશ એટલે કે આત્મકથા લખાયેલી છે એનો એક અંશ, એનો એક ભાગ છે. જે કોણે લખેલી છે? તો કે વિનોબા ભાવેએ લખેલી છે, જે એનું સાહિત્ય સંદર્ભ એટલે કે અહિંસાની ખોજમાંથી એમણે આ જે પાઠ છે એ મૂકવામાં આવ્યો છે. અહીંયા આપણા લેખક છે વિનોબા ભાવે, જેનો જન્મ 11/9/1895 થયો, એનું અવસાન છે મિત્રો 15/11/1982 થયું હતું. મતલબ આ 95થી માંડી અને 1982 સુધી એનો આખો જીવનકાળ એટલે કે કાર્યકાળ રહ્યો હતો. એમણે દેશની સેવા એમણે અવિરતપણે મિત્રો કરેલી જોવા મળે છે. એનું મૂળ નામ છે મિત્રો વિનાયક નરહરિ ભાવે, બરાબર. એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે વિનોબાના ભાવે, ટૂંકા નામે ઓળખવામાં આવે. પણ એનું મૂળ નામ હતું વિનાયક નરહરિ ભાવે, જે આપણે મિત્રો યાદ રાખવાનું છે, જેથી કરી અને આપણી આ પરીક્ષામાં અને ભવિષ્યમાં તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપો તો ત્યારે આપણે આ જે સાહિત્ય છે એ આપણને યાદ હોવું જોઈએ. મિત્રો, એનું જન્મસ્થળ છે મહારાષ્ટ્રનું, જિલ્લો કયો? તો કે રાયગઢ, મહારાષ્ટ્ર એનો રાયગઢ જિલ્લો. અને ગામ હતું ગાંગોદા, તો ગાંગોદા નામના ગામમાં એનો મિત્રો જન્મ થયો હતો. સાહિત્ય પ્રકાર છે એનો આત્મકથા ખંડ, બરાબર. આત્મકથા એટલે કે અહિંસાની ખોજમાંથી એક ભાગ અહીંયા મૂકવામાં આવ્યો છે. કૃતિઓ ઘણી બધી લખી છે, એમાં મહત્ત્વની કે ગીતા પ્રવચન, કુરાન સાર અને શિક્ષણ વિસાર, બીજા ઘણું બધું એમણે સાહિત્ય લખેલું છે. પણ આપણે યાદ રાખવા લાયક એટલી વસ્તુ છે યાદ રાખવી. એમાં જોઉં, એમણે હિન્દુ અને મુસ્લિમ એવા ભેદભાવો પણ એમણે ક્યારેય પાડેલા નથી. તો મહાન આવા સમાજ સુધારકો, બરાબર, સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, જો મિત્રો એ લોકો આવી રીતે ભાગ ન પાડી શકે તો પછી મિત્રો આપણે તો કંઈ ગણતી ના કહેવાય નહીં. મતલબમાં આપણે પણ મિત્રો એવા આડાવાળાના ભાગ છે પાડવા જોઈએ નહીં. આપણે બધા ભારતીય છીએ, આપણે બધા સાથે મળી અને આપણે દેશની રક્ષા કરીશું તો આપણો દેશ આપણને અખંડ મળશે. બાકી શું થશે? તો કે ઘૂસપેઠિયાઓ છે મિત્રો, એ લોકો અંદર ઘૂસી અને અંદરોઅંદર આપણે લડાઈ ઝઘડા કરાવી અને આપણું શું કરી દેશે? તો કે આપણા દેશનું નામું નિશાન મીટાવી દેશે. પણ મિત્રો, એ આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણા દેશને વફાદાર બનવાનું છે, ગાંધીજીના રસ્તે ચાલવાનું છે અને શું કરવાનું છે? તો કે આપણા દેશનું નામ ઉજ્જવળ કરવાનું છે. તો આ જે વાત કરી એ બધી હતી વિનોબા ભાવેની. મિત્રો, આપણે વિનોબા ભાવેની વિસ્તૃત માહિતી આપણા પાઠ્યપુસ્તક મુજબ મેળવીએ તો સૌથી પહેલાં કે વિનોબા ભાવેનું મૂળ નામ છે એ વિનાયક રાવ નરહરિ ભાવે હતું, બરાબર. વિનાયક રાવ નરહરિ ભાવે, મેં તમને આગળ વાત કરી તેમ તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કયા ગામમાં થયો હતો? તો કે ગાંગોદા ગામમાં થયો હતો. તેમના પિતાએ વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભમાં વર્ષો ગુજરાતમાં વીત્યા. જો એને વડોદરામાં નોકરી હતી, કોને? તો કે એના પિતાને.
એટલે શરૂઆતના દિવસો છે ક્યાં વિતાવે છે શરૂઆતના વર્ષો છે એ બધા ગુજરાતમાં વિતાવે છે ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્ય લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો અને જો ઘરેથી એ ગૃહ ત્યાગ કરે છે એટલે કે ઘર તર છોડી દે છે અને ગાંધીજીના રસ્તાવે ગાંધીજી માટે થઈ આપણા દેશ માટે થઈ અને તે શું કરે છે તો કે ફરીથી ગુજરાત આવી અને વસવાટ કરે છે વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા મિત્રો અને બધી ભાષાઓ છે એને આવડતી હતી બધી ભારતીય ભાષાઓ એમને આવડતી હતી તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો અને નાના હતા ત્યારથી એને વાંચવાનો શોખ અતિશય હતો અત્યારે આપણે મોબાઈલના જમાનામાં મિત્રો આપણે પુસ્તક છે એને આપણે કેવા કરી દીધા છે તો કે સાઈડમાં મૂકી દીધા છે પણ હકીકતમાં જો કોઈ ખરામાં ખરો મિત્ર હોય તો તે મિત્ર પુસ્તક છે મોબાઈલ નથી તો આપણે એ વસ્તુ પણ આપણે ખાસ આમાંથી શીખવા લાયક છે અને એમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે જેમાં ગીતા પ્રવચનો કુરાનસાર શિક્ષણ વિસાર ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને અધ્યાત્મ અને આને મુખ્ય ગણાવી શકાય તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબ માટે હજારો એકર જમીન એકત્ર કરેલી જો મિત્રો એક આ વસ્તુ યાદ રાખવાની છે કે ભૂદાન યજ્ઞ કોણે કર્યો હતો તો વિનાયક નરહરિ ભાવેએ કર્યો હતો એ વસ્તુ મિત્રો આપણે યાદ રાખવાની છે તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા અને ગાંધીજીના કેવા તો કે આધ્યાત્મિક વારસદાર હતા એટલે એ પોતે જે અધ્યત મતલબ આત્માને લગતું જે જ્ઞાન છે એને કોણે આપ્યું હતું તો કે ગાંધીજીએ આપ્યું હતું એટલે કે એને વારસદાર ગણવામાં આવે છે મિત્રો આ હતી આપણે વિનાયક નરહરિ ભાવેની જીવનયાત્રા હવે મિત્રો આપણા જે પાઠ છે તો એમાં પણ એની જ વાત કરવાની છે કેવી વાત કરે છે કે આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી જો આમ તો વિનોબાએ પોતે આત્મકથા લખેલી નથી તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે જો એમણે જીવનમાં જેટલી વસ્તુ કરી છે એનું આપણે કયા નામે તો કે અહિંસાની ખોજ નામનું જે પુસ્તક છે એમાં સંકલન કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો એને એમાં બધા જે પ્રસંગો છે એને હાસવવામાં આવ્યા છે એમાંથી આ પ્રકરણ લેવાયું છે ને તેમાંથી આ પાઠ આપણા પાઠ્યપુસ્તકમાં મિત્રો મૂકવામાં આવ્યો છે વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા એનું બયાન છે અને જો અહીંયા આ પાઠની અંદર કઈ વાત કરવામાં આવી તો કે વિનાયક જે નરહરિ ભાવે છે તે શું કરે છે તો કે ગાંધીજીના રસ્તે કઈ રીતે ચાલે છે એના શિષ્ય કઈ રીતે બને છે એની વાત આ પાઠમાં કરવામાં આવી છે એટલે કે એક પ્રકારનું બયાન છે એક પ્રકારનું શું છે મિત્રો તો કે સબૂત છે આ ઉપરાંત કોશરભ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે અને જો કોશરભ નામનો જે આશ્રમ છે મિત્રો ગાંધીજીનો તો એ આશ્રમમાં એમણે એની ખ્યાતિ કઈ રીતે મેળવી તે પોતે ઉત્તમ પ્રકારના આશ્રમવાસી તરીકેનું જીવન છે તે કઈ રીતે જીવા એની વાત અહીંયા કરવામાં આવી છે તો ગાંધીજીના આગ્રહે એક વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે ને જો અહીંયા બીજું સબૂત કયું છે તો કે મિત્રો એમણે ગાંધીજી પાસેથી આગ્રહ કરી અને એને એક વર્ષની શું આપવામાં આવી હતી તો કે રજા આપવામાં આવી ને એવા જોરદાર એવા મોટા મોટા કામ કર્યા કે જેને લીધે શું થયું તો કે એમણે પ્રેરણા છે એ બધાને પૂરી પાડી હતી આ એનું એક પ્રકારનું આ સબૂત છે કયું સબૂત છે તો કે સત્યાગ્રહાશ્રમ નામનો જે પાઠ છે તે આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપજી છે અને જો મિત્રો અહીંયા વિનાયક નરહરિ ભાવે એટલે કે એમણે એક સારામાં સારા ચિંતક અને સારામાં સારા શું તો કે કાર્યકર્તા હતા એટલે કે આપણા દેશ માટે થઈ ને એમણે ઘણું બધી છે એમણે કામ કરેલું છે એક એની ઉત્તમ છબી આપણને આ પાઠમાં જોવા મળશે જો કેવી વાત કરે છે મિત્રો શબ્દાર્થ મેં અહીંયા લખેલા છે મિત્રો ઓલરેડી ટાઈમને કારણે થઈ તો એ ભેગે ભેગા આપણે લખતા જઈશું પણ નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેસાયેલું રહેતું જો વિનોબા ભાવે પોતે કહે છે કે નાનકડા હતા ત્યારથી એને ક્યાં તો કે બંગાળ અને હિમાલય છે ને બહુ ગમતા એનું એનું એની જે એનું મગજ છે એ કઈ બાજુ ગતિ કરે છે મિત્રો તો કે ગમે તેમ કરીને હિમાલય અને બંગાળ છે એની મુલાકાત લેવી હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો અને જો આવી રીતે એના સપનાઓ જોતા કે મારે બંગાળ હિમાલય છે એની મુલાકાત લેવી છે પણ સપનામાં એ આવી રીતે પોતે વિચારતા હોય એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો અને જો એને કઈ કઈ વસ્તુ એને ત્યાં તે તરફ એને આકર્ષિત કરે એની વાત કરવામાં આવી તો કે બંગાળની અંદર મહર્ષિ અરવિંદ
તમે બધાએ નામ સાંભળ્યું હશે મિત્રો કે જેમણે વંદે માતરમની રચના કરી તો આજે વંદે માતરમ છે એની ક્રાંતિની ભાવના અને એક બાજુ એને શું ખેંચે છે તો કે હિમાલય ઉપર આવેલી જે જ્ઞાન યોગ મતલબ માં જે જ્ઞાન સિદ્ધિ યોગ છે એ એને એ બાજુ તરફ ખેંચે છે હવે જો મિત્રો હિમાલય અને બંગાળ બેઉના રસ્તા ઉપર કાશી નગરી પડતી હતી કારણ કે બંગાળ અને હિમાલય એ બંને વચ્ચે શું આવે છે મિત્રો તો કે કાશી નગરી આવે છે બરાબર જે ગંગા નદીના કિનારે વસવાટ કરેલી નગરી કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો અને જો કર્મ સંજોગે મિત્રો તો કર્મ સંજોગ એટલે શું થાય તો કે અહીંયા કામના હેતુથી કામના કોઈ કામ અનુસાર એ પોતે શું કરે છે તો કે પોતે એ ત્યાં આવે છે કાશી પરંતુ ન હું હિમાલય ગયો કે ન બંગાળ ગયો પણ તે હિમાલય નથી જવાતું એનાથી કે બંગાળ પણ જવાતું નથી પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકસાથે પહોંચી ગયો અને જો તેમ છતાં પણ એ મનમાં ને મનમાં એક જગ્યાએ એક જ સમયે પહોંચી ગયા હોય એવો એનો અનુભવ થાય છે હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંભળ્યા જો કાશી એ શા માટે ગયા હતા તો કે એ પોતે ગાંધીજીને મળવા માટે ગયા હતા પણ હિમાલય અને બંગાળના દર્શન એને ક્યાં થઈ જાય છે તો કે ગાંધીજી સાથે થઈ જાય છે એટલે કે હિમાલયમાં જે શાંતિ છે એ ગાંધીજીના જીવનમાં શાંતિ હતી અને બંગાળની જે ક્રાંતિ છે તો એ પણ ગાંધીજીના વ્યક્તિત્વમાં હતી તો આ બે વસ્તુ છે એને શું થાય છે મિત્રો તો કે મળે છે ત્યાં હું જે પામ્યો એટલે કે ત્યાં હું જે મેળવ્યું છે તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ છે અને જો અહીંયા શાંતિ અને ક્રાંતિ બંનેને શું કરવામાં આવ્યું છે મિત્રો તો કે બંનેનો સંગમ દેખાડવામાં આવ્યો છે એટલે કે બંનેને ત્યાં એક સાથે દેખાડવામાં આવ્યા છે તો આવી રીતે મિત્રો પહેલા ફકરાના જે શબ્દ છે આપણે લખી લઈએ તો સત્યાગ્રહ એટલે મિત્રો તમને ખબર જ છે બરાબર કે ગાંધીજી જે કરતા તે મતલબમાં સત્યના માટે સત્ય માટેનું સંઘર્ષ અથવા તો સત્ય માટેનો આગ્રહ એ હંમેશાને માટે કરાવતા આશ્રમ એટલે મિત્રો સંતનું ઘર કહી શકાય કે જ્યાં સદાય એને માટે શું હોય તો કે સર્વ શાંતિ હોય ભણી એટલે મિત્રો થાય કે તરફ સંજોગ એટલે કે સમય સાંપડ્યા એટલે શું થાય મિત્રો તો કે મળ્યા અને સંગમ એટલે શું થાય મિત્રો તો કે ભેટ અથવા તો મિલન પણ થાય તો મિત્રો અહીંયા આ વસ્તુ છે એની વાત વિનોબા ભાવે કરે છે અહિંસા એટલે શું થાય મિત્રો તો કે હિંસા વગરનું મતલબમાં કોઈ પણ પ્રકારનું કોઈને નુકસાન છે શારીરિક ઈજા છે એમાં પહોંચાડવામાં આવતી નથી હવે શું થાય મિત્રો આગળ તો કે જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ સરસા ચાલ્યા કરતી હતી ને જો ભાઈ કાશી પીગ્યા ત્યારે હું તો કે સૌથી વધારે એક જ વાત છે એને કાને સંભળાય છે એટલે કે મહાત્મા ગાંધીનું જે ભાષણ છે એ કેવું તો કે ગરમાગરમ જે ભાષણ છે એની વાતચીત છે ત્યારે બાજુ ચાલતી હતી ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયના બાપુનું આ ભાષણ થયું હતું ને ત્યાંનું કાશીનું જે હિન્દુ વિશ્વવિદ્યાલય છે તો ત્યાં બાપુનું ભાષણ છે આ થયું હતું ને એની સરસા વિચારણા હજી બધા લોકો છે કરી રહ્યા છે એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી ને એ ભાષણમાં કઈ વાત કરવામાં આવી હતી તો કે અહિંસાની વાતો વધારે પડતી છે એમાં કરવામાં આવી હતી અને મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે ને જો અહિંસા અને નિર્ભયતા બંનેને કેવો તો કે સિક્કાની એક બાજુ જેવો ત્યાં હું હતો તો કે સંબંધ હતો નિર્ભયતા એટલે કે મિત્રો ભય વગરનું કારણ કે જો ભય હોય તો તમે આપણે અહિંસાના રસ્તે ચાલી શકીએ નહીં એના માટે શું કરવું પડે તો કે આપણે નિર્ભય બનવું પડે તો ભય વગરનું અને અહિંસા વગરનું જીવન છે નકામું છે આવી વાત એમણે ત્યારે ત્યાં કરી હતી પોતે પરમ સેવીય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે ને જો હાસામાં હાસું જો સેવવું હોય હાસામાં હાસું જો આપણા જીવનમાં કંઈ ઉતારવું હોય તો તે કઈ વસ્તુ હતું તો કે અહિંસા છે ને અહિંસા વગર નિર્ભયતા છે એ આવી શકે નહીં કારણ કે એક વસ્તુ આવે તો બીજી વસ્તુ એમને પાછળને પાછળ દોડી આવતી હોય એ ભાષણમાં તેમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓના પણ સારી પેઠે ઝૂડી કાઢ્યા હતા અને જો એ ભાષણ એટલું ગરમ હતું કે ત્યાં વિવિધ અલંકારો વિવિધ શણગાર સજીને આવેલા જે રાજાઓ છે સજી ધજીને એટલે કેવા મિત્રો તો કે જે લોકો મતલબમાં
બધી રીતે તૈયાર થઈને આવેલા રાજાઓ છે એને પણ સારી પેઠે જોડી નાખ્યા હતા એટલે કે એને પણ શું કરી દેવામાં આવ્યા હતા તો કે એને પણ શબ્દ દ્વારા એને પણ ઝાટકી નાખવામાં આવ્યા હતા એટલે કે એને પણ મોટા મોટ બધું સંભળાવી દેવામાં આવ્યું હતું હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા અને જો અહીંયા આ પોતે કાશી પીગા છે એવા સમયે એમણે આનું ભાષણ વાંચ્યું એટલે તરત જ એના મનમાં શંકા ઉત્પન્ન થઈ અને પ્રશ્ન છે વિનાયક જે નરહરિ ભાવે છે વિનોબા ભાવે છે એના મનમાં ઉદ્ભવવા લાગે છે એટલે બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો એટલે શું કરે છે તો કે બાપુને એમ મળાય ન એટલા માટે શું કરવામાં આવ્યું તો કે એમણે બધા પ્રશ્નોને સાથે કરી અને એક પત્ર લખ્યો બાપુના નામે તેમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો અને જો શાંતિથી ધીરજપૂર્વક એમણે શું કર્યું છે તો કે એ પત્રનો જવાબ એમણે કોને આપ્યો છે તો કે આપણા જે વિનોબા ભાવે છે એને આપે છે 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પેતું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે અને જો ફરીથી પાછી એને શંકા જાગે છે એટલે પાછું શું કરે છે તો કે પોતે એને જણાવે એટલે ત્યાંથી એક પત્તું આવે છે મિત્રો પત્તું એટલે શું તો કે પત્ર આવે છે અને એમાં એવી સોખટ કરવામાં આવી કે અહિંસા અંગેના પ્રશ્નો હોય તો તેનું સમાધાન પત્ર વ્યવહાર દ્વારા શક્ય નથી એના માટે શું કરવું પડે તો કે એના માટે એની સાથે મુલાકાત કરવી પડે અને આ જ એના મોટામાં મોટો એના જીવનનો સ્પર્શ હતો એમણે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે અને જો શું કીધું ગાંધીજીએ વિનોબા ભાવેને કે તમે થોડોક સમય મારા ભેગા આશ્રમમાં રહો એટલે ટાઈમ મળે સમય મળે તો આપણે શું કરશું તો કે એકબીજા વાતચીત કરી અને આ બધાનું સમાધાન છે એ લાવીશું એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો અને જો એનો જવાબ શું હતો તો કે સમાધાન વાતોથી ના થાય મનમાં જે કન્ફ્યુઝન હોય એ આપણે વાતો કરી નાખીએ તો થાય નહીં પણ જિંદગીથી થાય છે કારણ કે જિંદગીમાં જ્યારે કોઈ પણ મોટા મોટું નુકસાન આપણે ભોગવીએ તો એ પછી ભૂલ આપણે ભવિષ્યમાં ક્યારેય કરતા નથી કે ને કે કોણીએ લાગે ત્યારે કળ છડે પછી એ વસ્તુ પાછી આપણે કરીએ તો 100 વાર આપણે શું કરીએ છીએ મિત્રો તો કે વિચાર કરીએ છીએ તો આ વાત આપણા વિનોબા ભાવના દિલમાં ઉતરી ગઈ છે એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી ને જો અહીંયા એ લાગણી સાથે બાપુ શું કરે છે તો કે એના આશ્રમમાંથી એક નિયમ પત્રિકા એટલે મિત્રો એનું જે એના રીતિરિવાજો છે એના જે નિયમો છે એનું આખું ટાઈમ ટેબલ એને મોકલે જે મારા માટે ઓર આકર્ષક હતી ને એ જે નિયમ પત્રિકા છે એ આના માટે કેવી હતી તો કે આકર્ષક હતી મતલબમાં આબેહૂબ હતી મતલબમાં ખૂબ જ સુંદર હતી કારણ કે એ પ્રમાણે જિંદગી જીવવી બરાબર તો એ જિંદગી જીવવા માટે ઘણા બધા સાધુ સંતોષે તત્પર અને તૈયાર રહેતા હોય ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી એનું જે નિયમ પત્રિકા છે એવી કોઈ પણ કોઈ સંસ્થાની હજી વિનોબા ભાઈએ વાંચી નથી એમાં લખ્યું હતું કે આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે અને એવા એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ અને જો કેવા કેવા નિયમો હતા એની વાત કરે છે કે આ આશ્રમ મતલબમાં જે કાશીની અંદર જે આશ્રમ આવેલો છે કોશ્રમ બરાબર તો એ આશ્રમનો મુખ્ય ધ્યેય મુખ્ય લક્ષ્ય અને મુખ્ય હેતુ કયો હતો મિત્રો તો કે વિશ્વહિત એટલે કે વિશ્વનું ભલું થાય બધા લોકો છે એનું ભલું થાય અવિરોધી દેશ સેવા કોઈનો વિરોધ કરવાનો નહીં અને એમને શું કરવાનું તો કે દેશ માટે થઈ અને એની સેવા કરવી અને એમણે આ જે વ્રતો આ જે નિયમો છે એ પોતે માણે છે એની વાત એ પોતે આમાં કરે છે નીચે જો એમાં લખેલું છે કે સત્ય એ લોકો કયા રસ્તા ઉપર ચાલે છે તો કે હંમેશાને માટે સત્યના રસ્તા ઉપર ચાલે છે ગમે એવું મોટું નુકસાન આવે તો સત્યનો રસ્તો ક્યારેય મૂકતા નથી અહિંસા એટલે શું મિત્રો તો કે ક્યારેય હિંસા કરવી જોઈએ નહીં અને બ્રહ્મચર્ય તો બ્રહ્મચર્ય એટલે મિત્રો શું થાય તો કે બધી જ જે ઇન્દ્રિયો છે એના ઉપર શું કરવાનું તો કે અંકુશ રાખવાનો મતલબમાં 5 ઇન્દ્રિયો પર અંકુશ મતલબમાં ક્યારેય મનની અંદર ખરાબ વિચારો છે આવવા જોઈએ નહીં એના પછીનો મિત્રો શબ્દ છે કે અસ્તે બીજું કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું મિત્રો તો કે અસ્તે એટલે શું થાય તો કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે સોરી એવું માનવામાં આવે છે મતલબમાં જરૂરિયાત કરતાં વધારે વાપરવું તો મોટો ગુનો છે
એવું એ લોકો માને છે. મતલબમાં જે વસ્તુ જેટલી જરૂર હોય એટલી જ એનો ઉપયોગ એના કેની અંદર કરવામાં આવે છે, તો કે અહીંયા પોતાના આશ્રમની અંદર કરવામાં આવે છે. પછી જો મિત્રો કે અપરિગ્રહ, અપરિગ્રહ એટલે મિત્રો શું કહે છે, તો કે સંગ્રહ ખોરી ન કરવી. મતલબમાં કોઈ પણ વસ્તુ હોય, ખાવા પીવાની હોય કે કાંઈ પણ, મતલબમાં સંગ્રહ એનો ક્યારેય કરવો નહીં. એને પણ એ લોકો શું કરે છે, તો કે પાપ ગણે છે. અને શરીરશ્રમ, શરીરશ્રમ એટલે શું થાય મિત્રો, તો કે શરીરને પરિશ્રમ કરવો, મતલબમાં મહેનત કરવું, આળસુની જેમ બેઠી રહેવું નહીં. અને એકાદશ વ્રતોના નામ લખ્યા હતા, અને આવી રીતે એમણે 11 વ્રત છે એને એમણે પોતે નામ લખી અને મોકલા છે. મને આ ભારે નવાઈજનક લાગ્યું ને ત્યારે આપણા જે નરહરિ ભાવે છે, એટલે કે વિનાયક જે આપણા વિનોબા છે, એને શું લાગે છે, તો કે એને નવાઈ લાગે છે, આશ્ચર્યજનક લાગે છે. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, અને જો કહે છે કે મેં તો ઇતિહાસના એવા ઘણા બધા થોથા એટલે મિત્રો ગ્રંથ. શા માટે થોથા કહે છે, કારણ કે એમાંથી કંઈ જાણવા મળ્યું નહીં. એટલે આવા ઇતિહાસના એમણે ઘણા બધા પાના ફેરવી નાખ્યા છે, ઘણા બધા ગ્રંથો છે એને એમણે વાંચી લીધા છે, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી માન્યું, મનાયું હોય એવું ક્યાંય નું ફાળ્યું ને. જોઉં એમણે એટલા ઇતિહાસના પાના ફેરવા, પણ દેશનો ઉદ્ધાર થતો હોય, દેશ છે એનો વિકાસ થતો હોય, એમાં આવા વ્રત આવા નિયમોનું પાલન કરનાર આવું એમણે ક્યાંય જોયું નહોતું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં કે ધર્મગ્રંથમાં કે ભક્તિ માર્ગમાં આવે છે. આ બધી વાતો કેમાં આવે છે, તો કે યોગને લગતો કોઈ શાસ્ત્ર હોય, ધર્મનો કોઈ ગ્રંથ હોય કે ભક્તિનો કોઈ રસ્તો હોય, તો એમાં વાત છે કરવામાં આવે છે. પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે, અને જો દેશની સેવા કરવી એ પણ એક મહત્વની અને આવશ્યક વસ્તુ ગણવામાં આવે છે. એ આ પત્રિકામાં હતું, એટલે કે આ પત્રિકામાં એ બધું લખેલું હતું, એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું ને. એટલા માટે શું થાય છે, તો કે અહીંયા જે આપણા વિનોબા ભાવે છે એના તરફ શું થઈ જાય છે, તો કે આકર્ષિત મિત્રો થઈ જાય છે. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથે સાથે સાંધવા માગે છે એવું મને લાગ્યું. ને જો ગાંધીજીના વિચારો પ્રત્યે એ શું થાય છે, તો કે એ બાજુ આકર્ષાય છે. શા માટે, કારણ કે એને લાગ્યું કે રાજનીતિ અને સ્વતંત્રતા અને બીજું શું, તો કે અધ્યાત્મકનો વિકાસ છે, આત્મ સંબંધિત જ્ઞાન છે એનો વિકાસ છે એ પણ આમાં થશે, અને આવી રીતે આગળ વધવા માગે. એટલે અહીંયા વિનોબા ભાવેને આવું લાગ્યું, એટલે તરત જ એમણે શું કર્યું મિત્રો, તો કે એની સાથે પોતે જોડાઈ ગયા. બાપુએ લખેલું કે તું અહીં સલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. ને જો બાપુએ કીધું તું કે તું ઝડપથી અહીંયા આવી જા, અને આવી રીતે અહીંયા શું થયું, તો કે આજે વિનાયક નરહરિ ભાવે એટલે કે વિનોબા ભાવે છે એ શું કરે છે મિત્રો, તો કે એ પોતે એ ગાંધીજી તરફ આકર્ષાય અને પોતે જવા માટે મિત્રો નીકળી પડે છે. તો મિત્રો આપણે આજે આપણો સત્યાગ્રહાશ્રમ એટલે કે સત્યના માટે જે સંતનું ઘર છે ત્યાં જે કામ કરવામાં આવે છે, તો એ કામ વિનાયક નરહરિ ભાવે એટલે કે વિનોબા ભાવે છે એ ગાંધીજીના રસ્તા ઉપર ચાલી અને કઈ રીતે કયા કયા વિચારો એના મગજમાં લઈ અને પોતે કાર્ય કરે છે એની વાત મિત્રો આપણે એટલા આ પાઠમાં કરવામાં આવી. મિત્રો બસ આજ માટે એટલું, આપણે બીજી આગલા લેક્ચરમાં વાત કરીશું. આ શબ્દાર્થ છે એ મિત્રો તમે લખી લેજો. અસ્તુ જય હિન્દ, જય ભારત.